गुजरात सरकारना मंत्री राजेंद्र त्रिवेदीए मंगळवारना दिवसे माहिती આપતા કહ્યું કે મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ ખૂબ જ અસરકારક અને સારી કામગીરીના કારણે કટોકટીની સ્થિતિ હોવા છતાં 170 લોકોના જીવ બચાવી લેવાયા છે। તેમના કહ્યા અનુસાર 135 મૃતદેહ અત્યાર સુધી મળી આવ્યા છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચીને માર્ગદર્શન આપ્યું હતું। સોમવારે લોકોને સહાય ચૂકવી દેવામાં આવી છે। ત્યારે એનડીઆરએફ એડસફોર્સ એસડીઆરએફ સહિત 300 થી વધુ લોકોની ટીમે બચાવ કામગીરીમાં સફળતાપૂર્વક ભાગ ભજવ્યો છે। ઘટના બાદ લગભગ 17 લોકો સારવાર હેઠળ છે, જ્યારે 153 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે। ખૂબ જ જૂજ સંખ્યાના લોકો સારવાર હેઠળ છે, લગભગ 17 જણા ની આસપાસ સારવાર હેઠળ છે। 153 લોકોને સારવાર આપીને રજા આપવામાં આવી છે। આમ સરકારે બનતી ત્વરાએ દરેક રીતે પોતાનું કાર્ય પૂર્ણ કર્યું છે। આવી દુઃખદ ઘટના અન્યત્ર ન થાય એના માટેની પણ કાળજીઓ લેવાઈ રહી છે અને ખૂબ દુઃખ થયું છે। એક એક નાગરિક વ્યથિત છે। એનડીઆરએફ એસડીઆરએફ મિલિટરીના જવાનો એરફોર્સ કોસ્ટગાર્ડ સ્થાનિક વ્યવસ્થા તંત્રની અંદર ના તમામ લોકોની એવી 300 થી વધુ લોકોએ દિવસ રાત ત્યાં આગળ ટીમ મૂકી અને લોકોની સહાયતા કરી છે, બચાવ કાર્ય ઝડપી કર્યું છે। માત્ર હાલમાં 2 જ જણ લાપતા જણાય છે, તેમની શોધખોળ પણ ચાલુ છે। ગુજરાતમાં બનેલી આ દુઃખદ ઘટનાને કારણે આદરણીય પ્રધાનમંત્રી સહિત મુખ્યમંત્રીશ્રી સહિત તમામ લોકોએ દુઃખ વ્યક્ત કર્યું છે અને હેલ્થ વિભાગે પણ પોતાની કામગીરી ખૂબ ઝડપથી કરી છે। ગાંધીનગર ખાતેથી પણ વિભાગે તમામ અધિકારીઓ હાજર રહી અને કામગીરી માટેની મદદરૂપ થવા માટેની દેખરેખ સહિતના તમામ કાર્યો કર્યા છે અને આ દેશમાં ખૂબ મોટી દુઃખદાયક ઘટના આ મચ્છુ નદીની ઉપર આજે કેબલ બ્રિજ તૂટી જવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો મૃત્યુને પામ્યા છે, જેમાં બાળકો પુરુષો બહેનો તમામ વયના એવા આજ દિન સુધી અત્યાર સુધીમાં 135 મૃતદેહો મળી આવ્યા છે। તમામના અંતિમ સંસ્કારો થઈ ગયા છે। સરકારે અને વ્યવસ્થા તંત્રએ ખૂબ જ ઝડપથી સહાયરૂપ થવા માટે ખૂબ મોટી સંખ્યામાં લગભગ 170 લોકોના જાન બચાવ્યા છે। સરકારી સહાયની વાત છે ત્યાં સુધી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તુરત જ પોતાની ટીમ સાથે ઘટના સ્થળ પર ધસી ગયા હતા।